નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનનો ત્રીજો પાઠ રેસાથી કાપડ સુધી વિશે અભ્યાસ કરીશું. આ પાઠમાં આપણે આ છ મુદ્દા વિશે અભ્યાસ કરીશું. મુદ્દો એક, કાપડમાં વિવિધતા. મુદ્દો બે, રેસા. મુદ્દો ત્રણ, કેટલાક વાનસ્પતિક રેસાઓ. મુદ્દો ચાર, કપાસના તાંતણાઓનું કાતણ. અને મુદ્દો પાંચ, તાંતણાથી કાપડ. અને છેલ્લો મુદ્દો, કાપડના મટીરિયલનો ઇતિહાસ. પહેરી અને બોજો તેમની શાળાની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા. તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. એટલે કે પહેરી અને બોજો છે તે શાળાની વિજ્ઞાન ક્વિઝ એટલે કે વિજ્ઞાન વિશેની પ્રશ્નોત્તરીની સ્પર્ધા હતી, તેમાં પ્રથમ ઇનામ જીત્યા અને તે વધારે ખુશ થયા. તેમને જે ઇનામ મળ્યું તેમાંથી તેમણે તેમના માતા પિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું. જ્યારે તેમણે કપડાંના મટીરિયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા. એટલે કે તે જ્યારે કપડાં રહેવા ગયા ત્યારે કપડાંમાં ઘણી બધી વિવિધતા જોઈ તો તે ગૂંચવાઈ ગયા, એટલે કે મૂંઝાઈ ગયા. દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કાપડ કે તેનું કાપડ સુતરાઉ હતું તો કેટલુંક સિન્થેટિક એટલે કે સંશ્લેષિત હતું. એટલે કે તે મૂંઝાઈ ગયા ત્યારે દુકાનદારે તેને સમજાવ્યું કે કેટલાક કાપડ છે તે સુતરાઉ છે અને કેટલાક છે તે સંશ્લેષિત છે. તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા. ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી. પહેરી અને બોજો ખૂબ જ રોમાંચિત થયા. તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું. અંતે તેમણે ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી. એટલે કે દુકાનદાર પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા, સાથે સાથે તેની પાસે રેશમની સાડીઓ પણ હતી. એટલે કે આ પહેરી અને બુજોએ તે બધું જોઈને એકદમ રોમાંચિત થઈ ગયા. રોમાંચિત એટલે કે કંઈક નવું જાણવા માટે આતુર થઈ ગયા. તેઓ વિવિધ કાપડને અડી એટલે કે સ્પર્શ કર્યું અને જોયું કે કેવું કાપડ છે. છેલ્લે તેમણે ઊનનું મફલર અને સુતરાઉ સાડી લીધી. તેમના પિતા માટે તેને ઊનનું મફલર અને માતા માટે સુતરાઉ સાડી લીધી. કાપડની દુકાનની તેમની મુલાકાત બાદ પહેરી અને બોજોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું. એટલે કે દુકાનની તેણે મુલાકાત લીધી તે પછી તેણે શું કર્યું તો કે તેને તેની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું કે આ કાપડ કેવું છે, તે કેવું છે, પેલું કેવું છે, બીજું કેવું છે, તે બધું. તેમણે જાણ્યું કે ચાદર, ધાબરા, પડદા, ટેબલ ક્લોથ, ટુવાર અને પોતા જુદા જુદા કપડાંના બનેલા હોય છે. એટલે કે આ બધા છે એ જુદા જુદા કપડાંના બનેલા હોય છે. તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે. આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક એટલે કે સંશ્લેષિત તરીકે ઓળખવા પ્રયાસ કર્યો. શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? એટલે કે તેમણે જે કાપડો જોયા તેમને તેણે સુતરાઉ, ઊન, રેશમી કે સંશ્લેષિત એટલે કે સિન્થેટિક તરીકે ઓળખવાનો પ્રયાસ કર્યો. શું તમે પણ કોઈ આવા કાપડને ઓળખી શકો છો? હા, આપણે પણ આવા કાપડોને ઓળખી શકીએ છીએ. જેમ કે મફલર છે શિયાળામાં તે ઊનના બનેલા હોય છે, આપણા સ્વેટર છે તે પણ ઊનના બનેલા હોય છે, પછી સુતરાઉ કાપડના કેટલાક આપણે કપડાં ઉનાળામાં પહેરીએ છીએ વગેરે. અહીં આપણને કાપડની એક દુકાનનું ચિત્ર દેખાડે છે જેમાં તમે જોઈ શકો છો કે તેમાં વિવિધ પ્રકારના કાપડોના કપડાઓ છે. હવે આપણે આપણા ચેપ્ટરનો પહેલો મુદ્દો કાપડમાં વિવિધતા વિશે ભણીએ. પ્રવૃત્તિ નંબર એક, નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો. એટલે કે તમારી નજીક કોઈ દરજીની દુકાન હોય તો તેની મુલાકાત લો, એટલે કે તમે ત્યાં જાઓ. સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો. એટલે દરજી જે કાપડ સીવે છે તે સીવી લીધા પછી જે વધારાના કટકા હોય તેને એકઠા કરો. સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો. એટલે તમે જેટલા કટકા ભેગા કર્યા હોય તેને દરેકને અડો અને તમે નોખો નોખો અનુભવ થાય છે કે નહીં તે જુઓ. હવે દરજીની મદદથી કેટલાક કાપડને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો. એટલે કે તમે જ્યારે કાપડને અડશો અને તમને ખબર ન પડે કે કાપડ રેશમી છે, સુતરાઉ છે, ઊનનું છે કે સિન્થેટિક, તો દરજીને પૂછો અને આ બધા કાપડને
સૂત્રાઓ રેશમી ઊન કે સિન્થેટિક રીતે જુદા પાડો. તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? એ તમને એવો પ્રશ્ન થશે કે આ અલગ અલગ કાપડ કેમાંથી બન્યું હશે. જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સરંગ ટુકડા જેવું દેખાય છે. હવે તેને નજીકથી જુઓ, તમે શું નોંધ્યું આકૃતિમાં? તમે જુઓ, તમે ક્યારેક જોવો ને કાપડને તો તમને એક લાગે કે એક સરંગ કટકો છે, પણ તમે એને નજીકથી જુઓ આકૃતિમાં જે પ્રમાણે દેખાડ્યું છે એ પ્રમાણે. હવે તમે જે ટુકડા એકઠા કર્યા છે તે રેશમ છે કે ઊન છે કે સૂત્રવ છે, કેમ ખબર પડે? તો કે રેશમ સ્પર્શે રીસા, મુલાયમ અને ચળકાટવાળા હોય છે, જ્યારે સૂત્રવ છે એ નરમ કાપડ હોય છે અને ઊન છે એ નરમ અને રૂવાળું જણાય છે. પ્રવૃત્તિ નંબર બે. પ્રવૃત્તિ એકમાં નામ આપેલા કાપડમાંથી સૂત્રવ કાપડ પસંદ કરો. એટલે કે પ્રવૃત્તિ એકમાં તમે જે કટકા ભેગા કર્યા હતા એમાંથી એક સૂત્રવ કાપડનો કટકો પસંદ કરો. હવે તેના કોઈ એક છેડાથી કોઈ છૂટો દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો. તેના કોઈ એક છેડાથી છૂટો દેખાતો એક તાંતણો હોય તો એને ખેંચો અને બહાર કાઢો. જો કોઈ છૂટો દોરો તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચીને કાઢો. એટલે કે જો કાપડને એકય છેડે છૂટો તાંતણો ન દેખાતો હોય તો સોય અથવા પિનની મદદથી તે કાપડમાંથી એક તાંતણાને ખેંચી લો, જેમ આકૃતિમાં દેખાડ્યું છે તેમ. તમે જ્યારે કોઈ તાંતણો ખેંચશો તો કાપડમાંથી તમને આડા અને ઊભા તાંતણા ગોઠવાયેલા જોવા મળશે. આપણે જોઈએ છીએ કે દોરાઓની એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે, એટલે કે દોરાઓની આવી આડી અને ઊભી એક સાથે ગોઠવણ થવાથી કાપડ બને છે. આ દોરા શાના બનેલા હોય છે એવો તમને પ્રશ્ન થશે. તમને જે પ્રશ્ન થયો તો કે આ દોરા કે તાંતણા શેના બનેલા હોય છે, તેનો જવાબ છે રેસા, જે આપણા પાઠનો બીજો મુદ્દો છે. તો ચાલો તેના વિશે આપણે જાણીએ. પ્રવૃત્તિ નંબર ત્રણ. સૂત્રવ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો. એટલે કે આપણે જે પ્રવૃત્તિ બેમાં સૂત્રવ કાપડનો કટકો લીધો હતો અને એના કોઈ એક છેડાથી તાંતણો બહાર કાઢ્યો હતો, એ તાંતણો અહીં લો. આ તાંતણાના ટુકડાને ટેબલ પર મૂકો, એટલે કે તેને એક ટેબલ પર મૂકી દો. તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો. એટલે કે આકૃતિમાં જેમ દેખાડ્યું છે તેમ તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો. શું તમે જોયું કે આ બીજા છેડે તાંતણો પાતળા તાંતણાઓમાં વહેંચાઈ જાય છે? એટલે કે એક છેડે અંગૂઠા વડે દબાવો અને બીજો અંગૂઠો તે છેડાથી ઠેઠ બીજા છેડા સુધી ઘસો. તમને જોવા મળશે કે બીજા છેડે તાંતણો પાતળા રેસાઓમાં વિભાજિત થાય છે. આનો મતલબ દરેક તાંતણો રેસાઓનો બનેલો છે. પ્રવૃત્તિ બેના અંતે આપને જે પ્રશ્ન થયો હતો કે આ દોરા અથવા તાંતણા શેના બનેલા હોય છે, જેનો જવાબ આપને અહીં મળી ગયો કે આ દોરા અથવા તાંતણાઓ રેસાઓના બનેલા હોય છે. જ્યારે સોયમાં દોરો પોરવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે. એટલે કે જ્યારે આપણે સોયમાં દોરો પોરવીએ ત્યારે આપણને દોરામાં નાના નાના ઝીણા ઝીણા તાંતણાઓ જોવા મળે છે. ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે. એટલે કે જેમ આપણે વાત કરીએ એમ કે દોરામાં આપણે નાના નાના તાંતણાઓ જોવા મળે છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે. એટલે કે સોયના કાણામાંથી જ્યારે એ દોરાને પસાર કરવો હોય તો તે મુશ્કેલ થઈ જાય છે, કેમ કે તાંતણાઓ જુદા જુદા થઈ ગયા હોય છે. પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને રેસા કહે છે. એટલે કે જે આ પાતળા તાંતણા છે તે પણ હજી એના કરતાં નાના તાંતણાઓના બનેલા હોય છે, જેને રેસા કહેવાય છે. આમ કાપડ એ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે. એટલે કે જે આપણે કાપડ પહેરીએ છીએ તે તાંતણામાંથી બને છે અને તાંતણા એ રેસામાંથી બને છે. બીજી રીતે કહીએ તો રેસામાંથી તાંતણા બને અને તાંતણામાંથી કાપડ બને છે. આ રેસા ક્યાંથી આવે છે તમને એવો પ્રશ્ન થશે, તો ચાલો આપણે તેનો જવાબ શોધીએ. સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, તેને કુદરતી રેસા કહે છે. એટલે કે સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસાઓ આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવીએ
છીએ, જેને કુદરતી રેસા કહે છે, કેમ કે આપણે આ કુદરત તરફથી મળે છે અથવા તો કુદરતી રીતે મળે છે. તો ચાલો હવે જોઈએ કે વનસ્પતિમાંથી આપણે કયા કુદરતી રેસાઓ મળે છે અને પ્રાણીઓમાંથી કયા રેસાઓ મળે છે. તો કે સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાઓનું ઉદાહરણ છે. એટલે કે સૂતર અને શણ એ આપણે વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. એટલે કે ઊન અને રેશમ એ આપણને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે. ઘેટા કે બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. એટલે કે ઘેટા અથવા બકરાની રૂવાટીમાંથી આપણે ઊન મેળવીએ છીએ. તે સસલા, યાક અને ઊંટના વારમાંથી પણ મેળવાય છે. એટલે કે ઊન છે એ સસલા, યાક અને ઊંટના વારમાંથી પણ મળે છે. રેશમના કીડાના કોસેટામાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે. એટલે કે રેશમના જે કીડા હોય છે એના કોસેટામાંથી આપણે રેશમના રેસા મેળવવામાં આવે છે. આ રેશમના કીડામાંથી રેશમ મેળવવાની પ્રક્રિયા આપણે વિગતવાર ધોરણ 7માં ભણીશું. હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. એટલે કે શરૂઆતમાં આપણે જ્યારે કાપડ બનાવ્યું ત્યારે આપણી પાસે ફક્ત કુદરતી રેસા જ હતા, જે આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મળે છે. છેલ્લા 101 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા. એટલે કે છેલ્લા 100 વર્ષથી આપણે જે વનસ્પતિ અને પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ આપણે રેસા બનાવ્યા છે. આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે. એટલે કે એવા રેસા કે જે આપણને વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી મળતા ના હોય અને રાસાયણિક પદાર્થોમાંથી બનાવ્યા હોય તેવા રેસાને સિન્થેટિક રેસા અથવા સંશ્લેષિત રેસા કહેવામાં આવે છે. સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક છે. એટલે કે પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક છે એ સિન્થેટિક રેસાઓ છે. હવે આપણે વાનસ્પતિક રેસાઓ વિશે વધારે જાણકારી મેળવીએ. ત્રીજો મુદ્દો છે કેટલાક વાનસ્પતિક રેસાઓ. એમાં પહેલું છે કપાસ, કોટન. તમે દીવા માટે ક્યારેય વાટ બનાવી છે? એટલે કે તમે જે માતાજીને દીવા કરો છો અથવા ક્યારેક નવરાત્રી ઉપર આપણે બહાર દીવા રાખીએ છીએ, દિવાળી ઉપર એ દીવા રાખીએ છીએ ત્યારે તેમાં જે વાટ હોય છે તે તમે ક્યારેય બનાવી છે? તો કે હા, આપણામાંથી બધાએ લગભગ દીવા માટે વાટ બનાવેલી જ હશે. આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? તો તમારો જવાબ હશે કે આ વાટ બનાવવા માટે અમે રૂનો ઉપયોગ કરીએ છીએ. આ કપાસ અથવા રૂનો ઉપયોગ ગાટલાઓ, રજાઈ તથા ઓશિકામાં ભરવા થાય છે. એટલે કે જે રૂનો આપણે વાટ બનાવવા ઉપયોગ કરીએ છીએ તેને કપાસ કહેવાય છે. અને આ કપાસ એટલે કે આ રૂનો ઉપયોગ આપણે ગાટલાઓ બનાવવા, રજાઈ તથા ઓશિકા ભરવામાં પણ થાય છે. આપણા ઘરે જે ગાટલાઓ હોય છે, ઓશિકા હોય છે તેમાં રૂ ભરવામાં આવે છે. હવે તમે થોડું રૂ લ્યો અને તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ. એટલે કે તમે થોડુંક રૂ લ્યો અને એને ખેંચો. ખેંચો એટલે પછી તમે એને તેના હે ને છેડા તરફ જુઓ. તમને દેખાશે કે ત્યાં નાના પાતળા તાતણા હોય છે. એટલે કે તમને ત્યાં નીચે નાના પાતળા તાતણા દેખાશે, જેને કપાસના રેસા કહેવામાં આવે છે. એટલે કે જે આ પાતળા નાના તાતણાઓ છે તેને કપાસના રેસા કહેવામાં આવે છે. કપાસ એટલે કે રૂ ક્યાંથી આવે છે? તો તમે અને હું બધા જાણીએ છીએ કે તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. એટલે કે આપણે કપાસને ક્યાં ઉગાડીએ છીએ? તો કે જે ખેતરમાં કાળી જમીન હોય અને જ્યાં તાપમાન ઉષ્ણ હોય એટલે કે ગરમ હોય ત્યાં. આપણા દેશના કેટલાક રાજ્યોના નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડાતો હોય? તો કે હા, આપણા દેશમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં કપાસ ઉગાડવામાં આવે છે. કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે. કપાસના છોડના જે ફળ હોય છે તેને ઝીંડવા કહેવામાં આવે છે અને તે લીંબુ જેવા કદના દેખાય છે. પરિપક્વ થયા બાદ
આ જીંડવા ફાટે છે અને કપાસના જેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે, એટલે કે આ જીંડવા છે એ પરિપક્વ થઈ જાય ત્યારે તે ફાટી જાય છે અને તેમાં કપાસના જેસાથી ઢંકાયેલા બીજ આપણે દેખાય છે. ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારે જોયું છે? એટલે કે જ્યારે કપાસના જીંડવાઓ ફાટી જાય ત્યારે જેમાં રૂ હોય છે એ રૂ હવે લેવા માટે તૈયાર થઈ ગયું હોય છે તેવા ખેતર તમે જોયું છે? તો તમારો જવાબ હશે કે હા, તમારામાંથી લગભગ આ જોયું હશે. તમને લાગશે કે તે બરફથી છવાયેલા વિસ્તાર જેવું દેખાય છે, એટલે તમને એવું લાગશે કે આ જે કપાસના છોડ છે તેના ઉપર બરફ છવાઈ ગયો છે. અહીં આકૃતિમાં તમને ચૂંટવા માટે તૈયાર હોય તેવા કપાસનું ખેતર દેખાડેલ છે, તમે જોઈ શકો છો. તમને એવું લાગશે કે આ રૂના છોડ બરફથી ઢંકાઈ ગયા છે. આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે, એટલે કે જે આ ઝીંડવામાં રૂ હોય છે તેને હાથ વડે તેમાંથી બહાર કાઢવામાં આવે છે. ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પીંજવું કહે છે, એટલે કે ઝીંડવામાંથી રૂ હાથ વડે કાઢી લીધા બાદ રૂના બીજને પિંજણ દ્વારા દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને પીંજવું કહે છે. પહેલાના જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું. આજકાલ પીંજવા માટે યંત્રો પણ વપરાય છે, એટલે કે પહેલાના જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું, જેમ તમને આકૃતિમાં દેખાડ્યું છે તેમ હાથ વડે રૂને પીંજવામાં આવે છે. હવે રૂ પીંજવા માટે યંત્રો આવી ગયા છે, એટલે કે યંત્રોનો ઉપયોગ થાય છે. કપાસ વિશે માહિતી મેળવી લીધા પછી હવે આપણે કુદરતી રેસા શણ વિશે માહિતી મેળવીએ. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવવામાં આવે છે. તમને આકૃતિમાં જે છોડ દેખાડેલ છે તે શણનો છોડ છે. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે, એટલે કે આ શણના છોડના પ્રકાંડમાંથી આપણે રેસા મળે છે અને આ છોડને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. એટલે કે શણના છોડ ભારતમાં મુખ્યત્વે ક્યાં ઉગાડવામાં આવે? પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં મુખ્યત્વે શણના છોડને ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની રણણી કરવામાં આવે છે, એટલે કે છોડને કાપી નાખવામાં આવે છે. એટલે કે જ્યારે છોડમાં ફૂલ આવવાનો સમય થઈ જાય ત્યારે આ છોડને કાપી નાખવામાં આવે છે. રણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, એટલે જે આ કાપેલા છોડ છે તેના પ્રકાંડને થોડા દિવસ સુધી પાણીમાં રાખવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે, કે આ પાણીમાં જે આપણે થોડા દિવસો સુધી રાખી પ્રકાંડને ત્યારે પ્રકાંડ એ સડી જાય છે અને પછી તેમાંથી રેસાને હાથ વડે આપણે છૂટા પાડી શકીએ છીએ. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે, એટલે કે જ્યારે કાપડ બનાવવું હોય ત્યારે જે આ બધા રેસા છે તેને તાંતણામાં ફેરવવામાં આવે છે, એટલે કે બધા રેસાઓને ભેગા કરીને એક તાંતણો બનાવવામાં આવે છે. તો તમને પ્રશ્ન થશે કે રેસાને તાંતણામાં કેવી રીતે ફેરવવા, તો તેના વિશે હવે આપણે વિગતે ભણીએ. મુદ્દા નંબર 4, કપાસમાં તાંતણાનું કાતણ. તમે કપાસના તાંતણાને જાતે બનાવવા પ્રયત્ન કરી શકો છો, એટલે કે આપણે રૂમાંથી તાંતણા ઘરે જાતે બનાવી શકીએ છીએ. કેવી રીતે બનાવી શકીએ તે માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની મદદથી રૂને પકડી હવે તેને વર ચડાવતા હોય તેમ હળવેથી તરફ ખેંચવાની શરૂઆત કરો. શું તમે તાંતણા બનાવી શક્યા? એટલે કે આપણે રૂ લેવાનું, એને બીજા હાથની મદદથી આપણે કેમ વર ચડાવતા હોય તેમ એને વારવાનું, તેમ વાળીને એને બહાર તરફ ખેંચવાનું અને તેમાંથી એક તાંતણો તમને બનેલો દેખાશે. રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાતવું કહે છે, એટલે કે જે આ રેસા છે તેમાંથી તાંતણા બનાવવાની જે પ્રક્રિયા છે તેને કાતવું કહેવામાં આવે છે.
આ પ્રક્રિયામાં ઘઉંના જથ્થામાંથી રેસાને બહાર ખેંચી અને વર ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને વાત તાતણા બને છે. એટલે કે આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? તો કે ઘઉંના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચવામાં આવે છે અને પછી વર ચડાવવામાં આવે છે, જેથી શું બને છે કે રેસાઓ જોડાઈને એક તાંતણો બની જાય છે. કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી તેને તકરી પણ કહે છે. એટલે કે કાંતવા માટે જે સાદું સાધન વપરાય છે તેને હાથ ધરી કહે છે અને તેને તકરી પણ કહેવામાં આવે છે, જેની આકૃતિ તમને બાજુમાં દેખાડેલી છે. હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. એટલે કે હાથ ધરી સિવાય બીજી હાથ વડે કાંતવા માટે સાદું સાધન છે તે ચરખો છે, અને આ ચરખોએ આઝાદીની ચળવળના એક ભાગરૂપે ગાંધીજીએ ઉપયોગ કર્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાતેરા તાંતણાથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. એટલે કે બ્રિટનોની મિલમાં કાતીને આયાતી કપડાં જે બનાવવામાં આવતા હતા તે પહેરવાને બદલે હાથ વડે કાતેરા તાંતણામાંથી બનેલા કપડાં પહેરવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. મોટા પાયે તાંતણાને કાતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે. એટલે કે મોટા પાયે શું હોય કે તાંતણાને કાપવા હોય તો આપણે કાતણ તંત્રની મદદ લેવી પડે છે. કાત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. એટલે કે તાંતણાને કાત્યા પછી આપણે શું કરી શકાય છે? તો કે એનું કાપડ બનાવી શકાય છે. મુદ્દા નંબર 5, તાંતણાથી કાપડ. તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે, તેમાંથી મુખ્ય બે રીત એટલે વણાટ અને ગૂંથણ. એટલે કે તાંતણામાંથી આપણે કાપડ બનાવવું હોય તેના માટે ઘણી રીતો છે, પણ તેમાંથી મુખ્ય બે રીતો છે. એક છે વણાટ અને બીજી છે ગૂંથણ. તો પહેલાં આપણે વણાટ વિશે અભ્યાસ કરી. પ્રવૃત્તિ 2માં તમે નોંધ્યું હશે કે તાંતણાના બે જૂથોની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. એટલે આપણે જ્યારે પ્રવૃત્તિ 2 કરી ત્યારે મેં તમને કીધું હતું કે તાંતણાના બે જૂથોની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. એટલે કે આડા અને ઊભા, તાંતણાની આડા અને ઊભા ગોઠવણીથી કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ કહે છે. એટલે કે જે રીત દ્વારા તાંતણાના બે જૂથ એક સાથે ગોઠવાઈને કાપડ બનાવે તેને વણાટ કહેવામાં આવે છે. ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વણવાની કોશિશ કરીએ. પ્રવૃત્તિ નંબર 5, જુદા જુદા રંગની કાગળની બે શીટ લો. બંનેમાંથી 30 સેન્ટીમીટર લંબાઈ અને 33 પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. એટલે કે બે જુદા જુદા રંગની ડ્રોઈંગ શીટ લો, તેને 30 સેન્ટીમીટર લંબાઈ અને 30 સેન્ટીમીટર પહોળાઈ હોય તેવા ચોરસમાં કાપો. હવે બંને શીટને બરાબર અડધી ગડી કરો. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો. બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો અને પછી ગડી ખોલો. એટલે કે બંને શીટને અડધેથી એને વાળી દો અને એના ઉપર આકૃતિ 1 અને 2માં દર્શાવ્યા મુજબ રેખાઓ દોરો અને રેખાઓ દોરી ગયા પછી તેને કાપી લો. આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો. એટલે કે આકૃતિ સીમા જેમ દર્શાવ્યો છે તેમ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને વણો. બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણી આકૃતિ ડીમાં દર્શાવેલ છે તેવી છે કે નહીં તે જોવો. અહીં તમને આકૃતિ A, B, C અને D દેખાડે છે. કાગળની પટ્ટીઓની ગોઠવણી કાપડની બનાવટ જેવી જ છે. આથી આપણે કહી શકીએ કે આવી જ રીતે તાંતણાઓના બે જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં
તાંતણા ખૂબ જ પાતળા હોય છે, એટલે કે જે આપણા કાગળની પટ્ટીઓ આપણે લીધી એના કરતાં તાંતણા છે તે ખૂબ જ પાતળા હોય છે. કાપડનું વળાંટ સાર પર કરવામાં આવે છે, તમને આકૃતિમાં દેખાડેલ છે તેમ સાર હાથેથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે, એટલે કે જે કાપડ છે તેનું વળાંટ સાર પર કરવામાં આવે છે, અને સાર છે તે હાથેથી ચાલે તેવી હોય અથવા વીજળીથી ચાલતી હોય એટલે કે ઇલેક્ટ્રિસિટીથી ચાલતી હોય તેવી હોય છે. તમે ક્યારેય એવું નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે, એટલે કે ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારે તાંતણો ખેંચ્યો છે? શું થાય છે કે આપણે પગના મોજા ફાટી ગયા હોય છે તેમાંથી કોઈ એક તાંતણો જે આપણે દેખાતો હોય તેને તમે ખેંચો તો શું થાય છે? તો કે એક તાંતણો સતત ખેંચાતો જાય છે, એટલે કે એ તાંતણો જે આપણે ખેંચી સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકળતું જાય છે, અને તેના લીધે શું થાય છે? તો કે જે આખું મોજું રહ્યું આખું વિખાઈ જાય છે. મોજા અને ઘણા બીજા કપડા ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે, એટલે કે મોજા અથવા ઘણા બીજા કપડા જેમ કે સ્વેટર છે તે બધા ગૂંથેલા કાપડમાંથી બનાવવામાં આવે છે. હાથ તથા મશીન દ્વારા આ ગૂંથણ કરવામાં આવે છે. ગૂંથણ કેવી રીતે કરવામાં આવે છે તે અહીં તમને આકૃતિમાં દેખાડે છે. અહીં જોઈ શકો છો કે ગૂંથણમાં એક જ તાંતણાનો ઉપયોગ કરવામાં આવે છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો એટલે કે પહેરણોમાં થાય છે. મુદ્દા નંબર 6, કાપડના મટીરિયલનો ઇતિહાસ. તમે ક્યારે એવું વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડા માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાર અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની દુવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા હતા. એટલે કે પ્રાચીન સમયના લોકો કાપડ માટે કયા મટીરિયલનો ઉપયોગ કરતા હતા? તો કે પ્રાચીન સમયના લોકો વૃક્ષની છાર, મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને પ્રાણીઓની રુવાટીનો ઉપયોગ શરીરને ઢાંકવા કરતા. કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો કુમરી, કુપરો અને ઘાસનો ઉપયોગ સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા હતા. એટલે કે કૃષિ સમુદાય સ્થાયી થયો ત્યાર પછી ઘાસનો અને કુમરી કુપરોનો ઉપયોગ લોકો સાદડી અને ટોપલા બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા. વેલાઓ પ્રાણીઓની રુવાટી કે વાળને એકબીજા સાથે વિટાળીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા. એટલે કે વેલાઓ પ્રાણીઓની રુવાટી હોય કે વાળ આ બધાને એકબીજા સાથે વિટાળીને લાંબા તાંતણા બનાવવામાં આવતા અને તેમાંથી કાપડ બનાવવામાં આવતા હતા. પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતા. પહેલાના સમયમાં જે ગંગા નદી છે તેના કિનારે જે કપાસ ઉગાડવામાં આવતો તે કપાસમાંથી બનેલું કપડું પહેરતા. શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે, એટલે કે આપણે આગળ જોઈ ગયા શણ પણ આપણને રેસા આપે છે અને એ કુદરતી રેસા છે. પ્રાચીન ઇજિપ્તમાં નાયર નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. એટલે કે ઇજિપ્તમાં નાયલ નદીની નજીક કપાસને ઉગાડવામાં આવતો અને તેની સાથે શણને પણ ઉગાડવામાં આવતો અને આ બંનેનો ઉપયોગ કાપડ બનાવવામાં કરવામાં આવતો. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં ન હતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા. એટલે કે તે દિવસોમાં આ સીવવાની કલા વિકસી ન હતી ત્યારે લોકો પોતાના શરીરના વિવિધ ભાગોને ફક્ત કાપડ વડે ઢાંકતા. કાપડને વીંટાળીને ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવી હતી. એટલે કે કાપડને શરીર ફરતે વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી. સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. એટલે કે સીવવાના સોયની શોધ થઈ તે પછી લોકોએ કાપડમાંથી કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા
મળી એટલે કે સોયની શોધ થયા બાદ સીવેલા કપડાઓમાં ઘણી વિવિધતા જોવા મળી. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતી, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કપડાના ટુકડાઓનો ઉપયોગ થાય છે. જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. એટલે આપણે જોઈ ગયા કે આખા દેશમાં ખોરાક ખાવામાં વિવિધતા છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. તો ચાલો આપણે રિવિઝન કરીએ કે આપણે આ પાઠમાં શું શીખ્યા. પહેરવેશના કપડામાં સુતરાઉ, રેશમ, ઊન અને પોલિએસ્ટર જેવી વિવિધતા જોવા મળે છે. કાપડને તાંતણામાંથી બનાવવામાં આવે છે, જે રેસામાંથી બનાવાય છે. એટલે કે પહેરવેશમાં સુતરાઉ, રેશમ, ઊન અને પોલિએસ્ટર જેવી વિવિધતા જોવા મળે છે અને કાપડને તાંતણામાંથી બનાવવામાં આવે છે અને તાંતણા રેસામાંથી બને છે. રેસાઓ કુદરતી અથવા સિન્થેટિક એટલે કે સંશ્લેષિત અથવા કૃત્રિમ હોય છે. સૂતર, ઊન, રેશમ અને શણ એ કુદરતી રેસા છે, જ્યારે નાયલોન અને પોલિએસ્ટર સિન્થેટિક રેસાઓ છે. એટલે કે રેસાઓ છે એ કુદરતી હોઈ શકે અથવા કૃત્રિમ, સિન્થેટિક અથવા સંશ્લેષિત, ત્રણેય એક જ એવા પણ હોઈ શકે. સૂતર, ઊન, રેશમ અને શણ એ કુદરતી રેસા છે, જ્યારે નાયલોન, પોલિએસ્ટર અને સિન્થેટિક તે કૃત્રિમ રેસા છે. સૂતર અને શણ જેવા રેસા વનસ્પતિમાંથી મેળવાય છે. એટલે કે સૂતર અને શણ જેવા રેસા વનસ્પતિમાંથી મેળવાય છે, એટલે જ તે કુદરતી રેસા છે. રેસામાંથી તાંતણા બનાવવાની ક્રિયાને કાંતવું કહે છે. એટલે જે રેસા હોય છે તેમાંથી તાંતણા બનાવવાની ક્રિયાને કાંતવું કહેવામાં આવે છે. વણાટ અને ગૂંથણ દ્વારા તાંતણામાંથી કાપડ બનાવાય છે. એટલે કે કાપડ બનાવવા માટેની બે રીત, વણાટ અને ગૂંથણ. વણાટ અને ગૂંથણ દ્વારા આપણે તાંતણામાંથી કાપડ બનાવી શકીએ છીએ. તો આ બધું આપણે આ પાઠમાંથી શીખ્યા. તો અહીં આપણો વિજ્ઞાનનો ત્રીજો પાઠ રેસાથી કાપડ સુધી સમાપ્ત થાય છે. મને આશા છે કે તમને આ પાઠ સારી રીતે સમજાઈ ગયો હશે. વિજ્ઞાનનો ચોથો પાઠ હવે પછીના વિડીયોમાં આપણે ભણીશું.